આપણે બધાને ખબર છે કે હાલ રાજકોટ શહેરમાં વિશ્વ મહામારી સંક્રમણ કોરોનાના કેસીસ વધવા લાગ્યા છે. એમાં આવતા હોલી અને ધૂળેટીના તહેવારમાં સંપૂર્ણ પ્રકારની કાળજી રાખવામાં આવે એને માટે અમે ખાસ રાજકોટવાસીઓને અપીલ અને અરજી પણ કરીએ છીએ. અમે જાહેરનામા પણ કર્યા છે, રાજ્ય સરકારે પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે કે જ્યારે હોલિકા દહનનો પ્રોગ્રામ હશે એમાં ઓછામાં ઓછા માણસો સાથે ધાર્મિક વિધિ કરવાની રહેશે અને સંપૂર્ણ રીતે સંક્રમણ ના થાય, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહી એ પ્રમાણે હોલિકા દહનના પ્રોગ્રામ 28 તારીખ સાંજે સમયસર પૂરું કરી દેવાનો છે. બીજા દિવસ ધૂળેટીના દિવસ અમે રાજ્ય સરકારે પણ સ્પષ્ટ આદેશ પાડ્યા છે અને અમે પણ જાહેરનામા પણ કર્યા છે, કોઈ પણ જગ્યાએ સાર્વજનિક જગ્યા પર કોઈ ધૂળેટીના તહેવાર મનાવવામાં આવશે નહીં. કોઈ પણ હોટલમાં યા પછી ગાર્ડનમાં કોઈ સાર્વજનિક પ્રોગ્રામ રાખવાનો રહેશે નહીં. સાથે સાથે ધૂળેટીના દિવસ અમારી ખાસ અપીલ છે કે તમે રંગ લગાવવા બહાને હસ્તમિલાપ યા પછી કોઈને ગલે મળવાનો યા પછી કોઈને ઉપર રંગ નાખવાનો એને સંપૂર્ણ રીતે અવોઇડ કરવાનો, કેમકે હવે સંક્રમણ અટકાવવાનો છે. મારા પોલીસના અધિકારી અને માણસો અત્યાર છે અલગ અલગ મહોલ્લામાં વિઝિટ કરી રહ્યા છે, ધાર્મિક સ્થળો પણ વિઝિટ કરી રહ્યા છે અને સંપૂર્ણ રીતે સમજાવી રહ્યા છે કે આપણે સંક્રમણ અટકાવવા માટે હોલી દહન અને ધૂળેટીના દિવસ સંપૂર્ણ કાળજી રાખશો. અને સાથે સાથ અમારે બંને દિવસ હોલી દહનના દિવસ અને ધૂળેટીના દિવસ સંપૂર્ણ પોલીસના અધિકારી અને માણસો રોડ રસ્તા ઉપર રહેવાનો છે અને જે પણ નિયમ કાનૂન તોડશે એને વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. મારી ફરી સે આ બધાને નમ્ર અપીલ છે અને ખાસ વિનંતી છે કે તમે હોલીના દિવસ સંપૂર્ણ પ્રકારની કાળજી રાખશો. ધન્યવાદ. જય હિન્દ.